હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આપણા ધોરણ સાત સેમિસ્ટર ટુમાં ગુજરાતીમાં જે ત્રીજો પૂરક વાંચનમાં જે ત્રીજો પાઠ આપેલો છે એક જ લક્ષ્ય જેના લેખક છે નાનાભાઈ ભટ્ટ તો મહાભારતના પાત્રોને આવરી લઈને ગુરુ દ્રોણાચાર્ય અને એમના શિષ્યોની જે અહીંયા સુંદર મજાની દ્રષ્ટાંત કથાઓ આપેલી છે આ દ્રષ્ટાંત કથા દ્વારા લેખકની દૃષ્ટિએ આદર્શ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એ વ્યક્ત કરવામાં આવ્યું છે તેની એકાગ્રતા તેની નિષ્ઠા અને ધ્યેય પ્રાપ્તિ માટેની પરમ આવશ્યક ગુણો છે અને એ ગુણો એને કેવી રીતે વિકસાવવા તે મહાભારતના એક નાના એવા પ્રસંગ પરથી એમને સરસ રીતે અહીંયા વર્ણવ્યા છે તો આ પાઠનું વાંચન અને સમજૂતી મેળવીએ એ પહેલાં એક નાનો વિડીયો જોઈએ જેથી તમે એને સારી રીતે સમજી શકો તો ચાલો જોઈએ વિડીયો ધ્રુપના દરબારમાં અપમાન પામીને દ્રોણ ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવી ચડ્યા પાસે રાજકુમારો રમતા દ્રોણે અસ્ત્ર વિદ્યાના પ્રભાવથી કુવામાં પડેલો દડો બહાર કાઢી આપ્યો કુમારે આ વાત ભીષ્મ પિતામહને તથા મહારાજા ધ્રુતરાષ્ટ્રને જણાવી એટલે તે બંનેએ વિચાર કરીને દ્રોણને રાજકુમારોના ગુરુ તરીકે સ્થાપ્યા આ જમાનામાં ગુરુની સેવા એ વિદ્યાર્થી જીવનનું એક આવશ્યક અંગ મનાતું વિદ્યાર્થીઓ ગુરુકુળમાં રહે તે દરમિયાન આખાએ ગુરુકુળના નાના મોટા તમામ કામો પોતે જ ઉપાડી લેતા અને એ રીતે જીવનમાં સ્વાશ્રયની અણમૂલી તાલીમ પામતા આશ્રમમાં નવો દાખલ થનાર વિદ્યાર્થી આશ્રમની ગાયોને ચારવા માટે જંગલમાં લઈ જતો આશ્રમના વૃક્ષોને પાણી પાતો ગુરુના હવી માટે સમધી માગી લાવતો અને જીવનના આવા તેવા કાર્યોમાં પલોટાયા પછી જ રીતસરની વિદ્યા ભણવી શરૂ કરતો આમ પાંડવોને તેમજ કૌરવોને ગુરુદ્રોણની સેવાની તાલીમ મળી કુમારોની પરીક્ષાનો વખત નજીક આવતો હતો કુમારોએ દ્રોણાચાર્ય પાસેથી કેવી કેવી વિદ્યાઓ મેળવી છે તે હસ્તિનાપુરની સમગ્ર પ્રજા જુએ એવો ભીષ્મનો મનોરથ હતો અને તેટલા માટે એક આલેશાન મંડપ ઉભો કરી જનતાની સમક્ષ કુમારોની પરીક્ષા કરવાનો વિચાર ચાલી રહ્યો હતો દરમિયાન દ્રોણાચાર્યે પોતાના સંતોષ અર્થે શિષ્યોની તપાસ કરવાનો નિશ્ચય કર્યો એક વખત બધા અસ્ત્રશાળામાં વખતસર હાજર થયા એટલે આચાર્યે અચાનક જાહેર કર્યું આજે હું તમારી પરીક્ષા કરવાનો છું રાજકુમારો તૈયાર થયા અને પોતાના સાધનો લઈને બહાર મેદાનમાં આવ્યા મેદાનમાં દૂર એક ઝાડ પર ધોળા રંગનું એક બનાવટી પક્ષી ગોઠવ્યું હતું અને લાલ રંગના બે રત્નોની તેની આંખો બનાવી હતી આચાર્ય કુમારોને જણાવ્યું પેલા દૂરના ઝાડ પર મેં જે પક્ષી ગોઠવ્યું છે તેની આંખોને તમારે વિંધવાની છે કુમારો તૈયાર થયા તેમની આંખો તૈયાર થઈ તેમના ધનુષ્યો તૈયાર થયા તેમના તીરો તૈયાર થયા આચાર્ય બોલ્યા કુમાર યુધિષ્ઠિર પહેલો તમારો વારો જુઓ આ હું ઉભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે પેલું રહ્યું ઝાડ અને તેના પર પક્ષી છે તમે આ સર્વને જુઓ છો યુધિષ્ઠિર ઉભા થયા ધનુષ્ય બાણ હાથમાં લીધા અને પક્ષીની સામે નજર કરતા બોલ્યા ગુરુ મહારાજને યુધિષ્ઠિરના આ જવાબ થી દ્રોણ ખિન્ન થયા અને બોલ્યા તમે બેસી જાઓ પછી વારો આવ્યો દુર્યોધનનો દુર્યોધન કુમાર જુઓ હું ઉભો છું સામે ભૂરું આકાશ પડ્યું છે ભાઈઓને દેખું છું તમને દેખું છું ભૂરા આકાશને દેખું છું ઝાડ ને દેખું છું અને તેના પર રહેલા પક્ષી ના શરીરને દેખું છું દ્રોણીએ કહ્યું

અને ભીમને બેસાડી દીધો ગુરુ ઘણા કુમારોને કને ફરી વળ્યા પણ કોઈના ઉત્તરથી તેમને સંતોષ ન થયો એટલે છેવટે અર્જુન તરફ વળ્યા બેટા અર્જુન હવે તારો વારો છે તારા પર મારી સર્વ આશા છે આ સૌને મારે પરાણે વિદ્યા શીખવવી પડે છે ત્યારે તું તો વિદ્યાનો ભૂખ્યો થઈને રોજ મને શોધતો આવે છે ઉઠ તૈયાર થા જો આ હું ભો છું

દ્રોણ ના શબ્દો હોઠ બહાર પડ્યા ન પડ્યા ત્યાં તો અર્જુન નું બાણ સનાના કરતી છૂટ્યું અને પક્ષીની આંખમાં ચોંટ્યો શાબાશ બેટા શાબાશ તું મારો ખરો શિષ્ય છે તારા પર હું પ્રસન્ન થયો છું બેટા આ અસ્ત્ર વિદ્યામાં મારો કોઈ શિષ્ય તારાથી ચડ્યા તો નહીં થાય એવું મારું માનવું છે દ્રોણાચાર્ય અર્જુનને બાથમાં લીધો અને તેનું માથું સૂંઘ્યું ચારે ભાઈઓ અર્જુન ની ફરતા વળ્યા અને કૌરવો બધા એક ખૂણામાં એકઠા થઈને ગુપસુપ કરવા લાગ્યા